હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? તો ચાલો ફેમિલી, આજે આપણે આવી ગયા છીએ અમારા મનીષભાઈ ની ત્યાં વાડીએ. તો આજે મેં વિચાર્યું કે ચાલો આજે આપણે વાડીએ જઈને વાડીનો વિડીયો બનાવી લેવો છે, વિચાર થયો મને. અને જો કે આપણે ફાર્મરનું કરતા નથી, પણ આપણે ફાર્મર લોકો સાથે રહી છીએ એટલે આપણે માહિતી છે કે કઈ રીતનું થાય એમાં એમ. તો આપણે આજે સાઈને જાણવા માટે ને તમને બધાને જાણવા માટે આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે. અને આપણે કહેશું કઈ રીતનું છે બધું. તો પહેલાં આપણે મનીષભાઈની મુલાકાત કરી. જો આપણે મનીષભાઈ, કેમ છે મનીષભાઈ? માહિતી નથી, તો મેં વિચાર કર્યું કે ચાલો આપણે આજે જઈ અને બધું જાણી લઈએ અને તમને પણ જણાવી. તો ચાલો મિત્રો, આપણે બધું જોઈ અને તમે બના રહેજો વિડીયોમાં. તો આ શું છે મનીષભાઈ અત્યારે? ઉનાળો બાજરી છે. ઉનાળો બાજરી, ઉનાળો. અને સામે દેખાય, સામે દેખાય છે માલ માટે સારો મકાઈ ને જુવાર. મકાઈ ને જુવાર છે, બરોબર. ને બાજરીનું મતલબ કઈ રીતનું હોય એમ તો અમે તમે જણાવો અમારે બધા પ્રિય મિત્રોને. બાજરીનું તો બાપુ અમે શું છે કે અત્યારે ઉનાળામાં 6-7 પાણ વાવે. હા. અને હવાયાના ગાળે આપણે બાજરી કરેલી છે. હવાયાના ગાળે બાજરી કરેલી છે. અને 6-7 પાણ જોવે એમ. 6-7 પાણ જોવે. 6-7 પાણ જોવે ને હવા એક જેવું છે, બરોબર. ને કેટલા વીઘામાં બાજરી કરેલી છે આપણે? 3 વીઘામાં બાજરી કરેલી છે. બાકી તો તલ નું કામ હજી ચાલે છે, પારવાનું. તો 3 વીઘામાં બાજરી કરેલી છે અત્યારે. તલ નું કામ પાછળની સાઈડમાં છે, ત્યાં અત્યારે કામ શરૂ છે. અને આ તમે જુઓ, 3 વીઘા છે સામેથી દેખાય આપણે બાજરી. તો ત્યાંથી લઈને કે અહીંયા છેક સુધી અહીંયા બધે બાજરી છે જે કરેલી, અને 3 વીઘામાં કરેલી છે મિત્રો. તો તમે પણ કરવી હોય તો ટ્રાય કરો, અવશ્ય જરૂર કરો. અને ખબર ન હોય તો મને કમેન્ટમાં કહી શકો છો, તો હું પણ બધી માહિતી જાણીને તમને કહીશ. જરૂર અવશ્ય તમે મને કહેજો, વાંધો નહીં, તમે તારે પૂછી લેશું. ને આપણે મનીષભાઈની મુલાકાત કરવા આવી છીએ, તો આપણે બધી ચારે બાજુ વાડીનો આંટો મારી લેવાનો છે. તો બીજું, તમે વાડીમાં શું અત્યારે કરેલું છે? બાપુ તલ છે, બાજરી છે, ઘઉં છે. તલ, બાજરી, ઘઉં. તો ચાલો આપણે હવે તલ, બાજરી અને કાંજીનો રોપ છે. સાંજીનો રોપ છે એમ? કાંજીનો રોપ છે, બરોબર. તો કાંજીનો રોપ છે, તો આપણે હવે એ તરફ જઈએ છીએ જોવા. અને એક બીજી વસ્તુ નવી કરેલી છે. તો અમારે અહીંયા એક નવી વસ્તુ બહુ અત્યારે હાઈ લેવલમાં ચાલે છે, એનું નામ છે ડ્રેગન ફૂડ. કર્યું ને તમે? આપણે ડ્રેગન ફૂડ ટ્રાય માટે કર્યા. હા, ડ્રેગન ફૂડ અમારે ટ્રાય માટે કર્યા છે. તો આપણે હવે ડ્રેગન ફૂડ માટે જઈ જોવા કે કેવા હોય ડ્રેગન ફૂડ ને કઈ રીતે થાય. તો ચાલો આપણે આગળ વધીએ. ને જોવો તમે, આપણે કૂવો છે અહીંથી. તો કૂવો મને સાંભળીને, હું નાનો હતો ત્યારે આવતો અમે વાડીએ રમવા બહુ. તો મને સાંભળે છે કૂવાનું કે અહીંયા અમે ઘણી વાર નાહવા આવતા ને કુંડી ભરેલું. ને જો આંબા જો અત્યારે જુઓ ને તમે, તો મોર આવી ગયેલા છે જો, અને નાની નાની ખાકટી કેરી આવી ગયેલી છે. તો અમે જ્યારે અહીંયા નાના હતા ત્યારે અહીં બહુ જ આવતા ને બગીચો છે, બહુ જોવાલાયક, બહુ વસ્તુ સારી છે. અમે અહીં બાજુમાં જ મારી થોડીક દૂર નજીકમાં જ આવેલી વાડી છે, તો મજા આવે અમને ઘણી વાર અહીંયા આવી છે. તો આપણે ચાલો પહેલાં આગળ જઈ. ને જો કુંડી ભરેલી જ છે, પાણીની બહુ સુવિધા છે. ને કૂવો જોવો તો તમે, ત્યારે કૂવામાં જોવો કેટલા બધા કબૂતરા છે. અને ચાલો આપણે જોઈએ, આ બધા આંબા છે, જાજા આંબા છે આ સાઈડમાં, અને આ બાજુ ઘઉં કરેલા છે. ને સામે જોવો તો એ પણ મોટો આંબો છે. તો ચાલો હવે તમને આપણે આગળ તરફ લઈ જઈને આગળ જોઈએ આપણે શું છે વાડીમાં એમ. ચાલો આપણે હવે ડ્રેગન ફ્રૂટ જોઈએ કે ડ્રેગન ફ્રૂટ કઈ રીતનું હોય એનું ઝાડ, બરાબર. મેં પણ પહેલી વાર જોયું છે, ક્યારેય જોયું નથી. તો આપણે આજે રૂબરૂમાં મુલાકાત લેવા આવ્યા છીએ અમારા મનીષભાઈની વાડીએ. તો જો મનીષભાઈ, આને આને શું કહેવાય ડ્રેગન ફ્રૂટ ને? આ છે ડ્રેગન ફ્રૂટ, પિંક કલરનું છે. પિંક કલરનું ડ્રેગન ફ્રૂટ આવે, જો કાંટાવાળું છે આ, બરોબર. ને આ કઈ રીતે મતલબ આ તમે ઘણો ટાઈમ થાય પાકતા? વાર કેટલીક લાગે? 14 મહિનાનો રોપો છે. ગ્રોથ સારો લીધો 14 મહિનામાં. આપણે તો શું છે બાપુ, હા, ખાલી ટ્રાય માટે આ 3 રોપા નાખ્યા હતા. ટ્રાય માટે કરેલું છે જસ્ટ. પદ્ધતિથી બનાવ્યું હતું, પણ સારો રિઝલ્ટ મળ્યું છે. આપણે પહેલા જ વર્ષે 15-17 કિલોનો 3 રોપામાંથી આપણે ફળ મળ્યા છે, બરોબર. તો તમે આપણે આગળ તમે આ જો થશે બરોબર, તમને આમાં ફાયદો મળશે, તો તમે આગળ કરવા માગો છો કે? હા બાપુ, હવે આમાં થોડુંક જંપલાવું છે, ઈચ્છા છે ડ્રેગન ફ્રૂટ 2-5 વીઘાના બનાવવા છે. 2-5 વીઘાના કરી નાખવા છે, બરોબર છે. તો જો 2-5 વીઘાના ડ્રેગન ફ્રૂટ કરવાની ઈચ્છા છે, કારણ કે ગ્રોથ સારો મળ્યો. તો મિત્રો તમે જો ત્રણેય સાઈડના જો, ત્રણેય સ્તંભ તો આ બધા આજે એમાં છે ને આ ઝાડ, મતલબ આમાં એને સિમેન્ટનો આપણે જે થંભ આવે એનામાં એ બાંધીને પછી ડ્રેગન ફ્રૂટ એમાંથી થાય, એની રીતે ઓટોમેટિક ગ્રોથ લે. આ જો ત્રણેય તો સારો ગ્રોથ મળ્યો કહેવાય, 14 મહિનામાં 12-14 મહિનાની અંદર તો સારામાં સારો ગ્રોથ મળ્યો કહેવાય. અને હવે આગળ પણ જો એવું થશે બહુ વધારે પડતું, તો અત્યારે તો ટ્રાય કરવા માટે નાખ્યો છે, પછી 2-5 વીઘામાં કરશે. ને આ તમે જો, આને આને શું કહેવાય? હા, નેપિયર ખડ, નવું ખડ આવેલું છે.
નેપિયર ખડ નવું આવ્યું છે એમને આ માર્કેટમાં. આ કેટલામાં તમે કર્યું છે? એક કેરો જ બનાવ્યો, ખાલી બિયારણ થઈ જાય ને એ પૂરતી. ઠીક, એક કેરો કરેલો છે જે જોવા માટે ખાલી નેપિયર ખડ જે અત્યારે એક વીઘામાં છે ને. એક કેરો છે, સોરી, એક કેરામાં છે, એક વીઘાની આપણને ખબર નથી, એક કેરો છે. ને તમે જોવો છે કે આગળ સુધી તમે જોઈ શકો, તો જોવો આગળ સુધી ને આપણે છોલા આ બાજુથી તમે જોવો ને તો આખો કેરો તમને બતાવશે. તો જો આ સાઈડથી ચેક જોવો તો આ એક કેરો આખો છે. તો આ નેપિયર ખડ જે વધારે ગ્રોથ, મતલબ વધારે ગ્રોથ કરેલું છે એમ જ ને, ગ્રોથ વધારે સારો છે એટલે. અને સામે જોવો તો તલ કરે છે લોકો, શું કરે છે જે મજૂરો છે એ બધા તલ પારે છે અત્યારે. અને મેં તમને વાત કરી હતી કે જે તલ કરેલા છે, તલ કેટલા વીઘામાં કરેલા છે? 15 વીઘામાં તલ કરેલા છે અત્યારે હાલમાં. 15 વીઘામાં તલ છે અને બાજરી બે વીઘામાં 3 વીઘાની બાજરી છે અને 15 વીઘામાં તલ છે. બાકી તો તમે જોવો, બીજું તમને ચાલો આગળ બતાવું બગીચો પણ આપણે જોઈ આગળ વધીએ અને આગળ જોઈ કે બગીચો ને બગીચા સાઈડ જઈએ તો બગીચામાં જોવો ને તમે તો ઘણા ખરા ઝાડવા છે અહીંયા. તો તમને બતાવ્યા છે અત્યારે આંબા, જો કે એવા સિઝન શરૂ થવાની છે ઉનાળાની. તો ઉનાળામાં તો જો કે અમે અહીંયા આવી અહીંયા અમે ઉનાળામાં અહીંયા આવતા જ હોઈએ અને અહીંયા સ્પેશિયલ કેરી ખાવા માટે જ આવીએ, કેમ કે અહીંની ખાખટી છે બહુ જ ખૂબ જ સારી છે. અમે મનીષભાઈની વાડીએ ઉનાળામાં આવી જ તે, અને મારા નેબર પણ છે, મારા પાડોશી પણ છે, તો આપણે રિલેટિવ બહુ સારા છે. તમે અહીંયા વાડીમાં અમારે ગમે ત્યારે એની ટાઈમ અમે ગમે ત્યારે આવીને લઈ લઈ ખાઈ લઈ તોડી અમારે, એટલે એવું કંઈ આવતું જ નથી. તો અમે અહીંયા આવતા રહેવું છે. તો તમે જોઈ શકો ને તો પહેલાં અહીં તો આ જો કાતરી છે, અત્યારે કાતરાની સિઝન જ છે તો આ કાતરી છે. પણ અહીં જે મોટી કાતરી હતી અમે ઘણા પહેલાં આવતા ક્યારે, પણ અત્યારે જગ્યાના હિસાબે કાતરી કાપી નાખી કદાચ. તો આ જો આ કાતરી અત્યારે આ લીમડો છે અને ચીકુડી બતાવું તમને. હાલો આપણે ચીકુડી જોઈએ. ચીકુડી પણ અત્યારે બહુ મોટી થઈ ગઈ છે ને શીકુ પણ ઘણા આવેલા છે, ઝાઝા શીકુ આવેલા છે. જુઓ આ બધા ચીકુડી તમે જુઓ બગીચામાં. તો જુઓ કેવા શીકુ છે, બહુ જ નાના નાના મસ્તીના, પણ અત્યારે ઘાસા છે. આપણે અત્યારે તોડે એમ નથી ને કહો, લેતા જઈ પણ ઘાસા છે એટલે કંઈ ખવાય નહીં, ઘાસાનો તો કંઈ ફાયદો નહીં એટલા માટે. અને અત્યારે તમને કહું ને તો આમ ગણો ને તો બધી જ રીતે જો ફાર્મર લોકો જે ખેતી કરતા હોય લોકો એ બધાને તો ખબર જ હોય, મને તો ખાલી કે આમાં કંઈ ખબર નથી. એટલે હું તો સ્પેશિયલ ખાલી જાણવા માટે, જોવા માટે જ આવેલો છું કે ફાર્મરમાં ખેતીમાં કેવું હોય એમ. એટલા માટે હું સ્પેશિયલ અમારા મનીષભાઈની મુલાકાત લીધી. મેં કીધું કે ચાલો આપણે તમારી વાડી એકવાર વિડીયો બનાવો છે, મારે જોવું છે અને હું પણ કંઈક મને આમાં કંઈક જાણવા મળે અને તમને પણ આમાં કંઈક જાણવા મળે. કેમ કે એવું છે કે જો તમે દોસ્તો મિત્રો ફેમિલી તમે જાણશો નહીં તો કેમ ચાલશે. તો આગળ આવું ને આવું જાણતા રહો તો વધારે સારું અને હું પણ તમને જણાવતો રહું અને બધી વસ્તુ આપણે જોઈ તો આપણે અનુભવ આવે. જો કે આમ તો આપણે આવી કંઈ ખ્યાલ હોય નહીં, બરાબર, ઘરે બેઠા હોવ પોતપોતાના કામે હોય એટલા માટે એવી કંઈ માહિતી કંઈ હોતી નથી કોઈને. પણ આવી રીતે બહાર ને બહાર ક્યાંક નીકળીએ તો આપણે શૂટ કરીને જોઈએ બધાને પૂછીએ તો આપણે આગળ ખબર પડે અને તમને પણ જણાવી. અને આ સાઈડમાં જોવો તો ઘઉં છે જાજા બધા, આ સાઈડમાં બધી ઘઉં છે અને સામે દેખાય છે એ પણ ડ્રેગન ફ્રૂટ જ છે. અને આપણે આ સાઈડથી આ રોડેથી આવ્યા હતા જે પાછળ છે મેન અમારે સોનાનો રોડ છે. રોડ સારામાં સારો છે અને આપણો બુલેટ પણ આપણે આગળ પાર્કિંગ કરેલું છે. અને આપણે મને એમ બહુ ઈચ્છા હતો ઘણા ટાઈમથી જ હતી અને મનીષભાઈ પણ મને કીધું હતું કે તમે એકવાર આવો બાપુ આપણી ત્યાં વિડીયો બનાવો. મેં કીધું આજે તો ટાઈમ લઈને ગમે એમ થાય જો તો થવાનું જ છે. તો આજે હું હજી દુકાન હમણાં આવ્યો ને તો મનીષભાઈનો ફોન આવ્યો મારે કે હાલો તમે ક્યાં છો. મેં કીધું કે દુકાને છું. તો કે કામ કરો તમે અત્યારે આવો અહીંયા વિડીયો બનાવો. મેં કીધું હાલ ને આજે તો જઈ આવવું છે, હું આજે તો વિડીયો બનાવો પાકું જ છે. એટલે હું અહીંયા આવી ગયો અને મેં કીધું વિચારો હાલો ચાલો વિડીયો બનાવી લઈ. અને મને અહીંયા આવીને બહુ જ મજા આવી ને હજી તો આપણે રીલ્સ ઉતારવાની છે, કેમ કે વાતાવરણ તમે જોવો તો નેચરલી કેવું ને વાતાવરણ છે. જોવો અત્યારે કેવો મસ્ત સૂર્ય છે, વાતાવરણ તમે જોવો, બગીચા છે, ઝાડવા છે. અને પહેલી વાત એ કે નેચરલી જે ગામડાની મોજ છે તો અલગ જ છે ને મોજ, કેમ કે ગામડાની જે મોજ આવે એવી તો ક્યાંય નથી આવતી. આ જે વિડીયો જોવે છે અમુક અમુક જે શહેરમાં લોકો જે રહે છે એ લોકોને ખબર છે, એ લોકોને પૂછો કે ગામડાની મોજ કેવી કહેવાય. કારણ કે જે લોકો જે અહીંયા ગામડામાં જ રહેતા લોકો જે ખેતી ફાર્મર કરતા હોય ને અત્યારે જે હાલમાં ગામડેથી મૂકીને સિટીમાં ગયા હોય તો એ તો એની પોતપોતાની મજૂરી, મતલબ બિચારા મજબૂરીના લીધે ગયા હોય કામ કરવા. બાકી તો જે ગામની મોજ છે એ તો ગામની જ મોજ છે. અને વાડીમાં અમે અવારનવાર અહીંયા વાડીમાં અમે પ્રોગ્રામ કરતા હોય અને અમે પ્રોગ્રામમાં બહુ જ મજા આવે. અમે પ્રોગ્રામ કરીએ ત્યારે સાંજે ઘણા ટાઈમમાં પ્રોગ્રામ હોય તો હમણાં જ અમારે અમે 2-3 દિવસ પછી પ્રોગ્રામ છે. તો અમારી એ પણ વાત થઈ ગઈ છે મનીષભાઈ જોડે કે પ્રોગ્રામ કરવાનો છે. તો અમે કીધું કરી નાખીએ પ્રોગ્રામ અને પ્રોગ્રામમાં પણ અમને બહુ મજા આવે ત્યારે. અને રાતે આવો તો વધારે મજા આવે. અને એમાં ઉનાળાની સિઝન આવે તો ઉનાળી સિઝનમાં તો તમારે કંઈક કેવું જ ન પડે એવું ઘટે નહીં એવી મજા આવે. કારણ કે ઉનાળાની સિઝનમાં અમે કેરી ખાવા બહુ આવી ઘણી વાર.
કેમ કે તમે એકવાર તમે છે ને આ દોસ્તો તમે અહીં મતલબ આપણે કેરી તો બધી જો કે ખાતા જ હોય પણ મગાવીને બહારથી મગાવીને ખાતા હોય, ક્યાંથી લાવી કઈ કેરી હોય શું કઈ આપણને કાંઈ ખબર હોતી નથી. અને આ તો અમે જે ખુદ આપણા સામે આંબો છે આંબામાંથી તોડીને હાથે લઈને પછી ખાઈ તો એની તો મોજ જ કંઈક અલગ આવે. બાકી આપણે બહારથી વેચાતી તો લઈને ખાતા જ હોય પણ આપણને એ ખબર નથી કેરી ક્યાંથી આવે, કેવી છે, શું છે, નહીં છે, આ છે, તે છે, એવું ખબર ન હોય. પણ આપણે જે રૂબરૂમાં જે વાડીમાં જે લઈને ખાઈને તોડીને એની વસ્તુ અલગ જ છે. તો અહીંયા બહુ મજા આવે, અમે કેરી ખરાબ આવી ઘણી વાર ક્યારે. તો હવે આપણે છે ને હવે આપણી બાઇક આમ પડી છે આગળ, તો આપણે નીકળવું છે, મોડું થાય છે. અને અહીંયા બધા અત્યારે લોકો મજદૂરો લોકો જે કામ કરે છે અત્યારે 15 વીઘામાં તલ પારે છે. તો ચાલો હવે આપણે એક કામ કરી, મનીષભાઈને કહી કે હવે અમે રજા લઈ. અને દોસ્તો તમે મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને સપોર્ટ કરો ને આપણે આવી નવી મહેનત કરતા રહીએ એટલા માટે તો વિડીયોને લાઇક કરો, બેલ આઇકનને પ્રેસ કરો ને કમેન્ટમાં તમે જય શ્રી રામ લખો, બીજું કાંઈ ન લખો, અથવા ફાર્મર વિશે પૂછો મને તો પણ ચાલશે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતો અને બેલ આઇકન પ્રેસ એમાં ઢીકો મારીને બેલ આઇકન પ્રેસ કરી દો. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, જય શ્રી રામ.